Hi everybody, I welcome you all to video lecture number 5 of science chapter number 4, carbon and its compounds. And in today's video lecture we are going to study the types of reaction that are shown by carbon based compounds. Let us move ahead. So we have to study the chemical properties of carbon based compounds. Generally there are 4 types of reactions: combustion, oxidation, addition and substitution. Now be very clear that combustion and oxidation are almost the same. Only difference over here is that combustion involves burning. And reaction with O2. While oxidation only involves addition of oxygen or removal of hydrogen. That is the only difference. Fine. Third one, addition reaction. Addition reaction ni andar apne unsaturated mathi saturated compound madsa. And mind well, addition reactions are also regarded as reduction reactions generally. Not always, but generally they are a type of reduction reactions. A badu etle samjavu chu ke one mark ma extra kyai puchhay to apne kaam aave. And in substitution, one of the hydrogens is substituted by any other hetero atom. But let us study in detail about these 4 types of reactions of carbon based compounds. So first among them is combustion. Carbon in all its allotropic forms burns in oxygen to give carbon dioxide along with release of heat and light. હીટ અને લાઇટ ને આપણે થોડી વાર માટે એનર્જી માની લઈએ. કાર્બન એના બધા ફોર્મની અંદર ઇટ કેન બર્ન વિથ ઓક્સિજન. એટલે આ એક ટાઈપનો ઓક્સિડેશન રિએક્શન જ છે. કમ્બશન ઇઝ અ ટાઈપ ઓફ ઓક્સિડેશન રિએક્શન ઓનલી, બટ ઇટ ઇન્વોલ્વ્સ બર્નિંગ. સો વેન એવર કાર્બન બર્ન્સ અલોંગ વિથ ઓક્સિજન ઇટ વિલ ગીવ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન અને ઓક્સિજન બંને મળશે તો, બટ સાથે સાથે દેર વિલ બી રિલીઝ ઓફ હીટ એન્ડ લાઇટ, દેર વિલ બી રિલીઝ ઓફ એનર્જી. Most carbon compounds also release a large amount of heat and light on burning. For example, C plus O2 gives CO2 plus heat and light. હવે અહીંયા માત્ર કાર્બન બતાવ્યું છે આપણને. ખરેખરે કાર્બન બેઝડ ગમે તે કમ્પાઉન્ડ હોઈ શકે છે, બટ એ ગમે તે કમ્પાઉન્ડ ઓક્સિજન સાથે રિએક્ટ કરાવશો તો એ કમ્પાઉન્ડ માંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, બટ સાથે સાથે એનર્જી બી રિલીઝ થશે, વિચ ઇઝ યુટિલાઇઝડ ફોર ડિફરન્ટ પર્પસીસ. જો આ મિથેન નો રિએક્શન છે, CH4, this is a carbon based compound. એ જ્યારે ઓક્સિજન ની પ્રેઝન્સ માં કમ્બસ્ટ થાય છે, જ્યારે એને બર્ન કરવામાં આવે છે, ઇટ વિલ પ્રોડ્યુસ CO2 પ્લસ H2O પ્લસ હીટ એન્ડ લાઇટ. રાઈટ, સો એઝ યુ કેન સી કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ્ડ એન્ડ હીટ એન્ડ લાઇટ આર રિલીઝડ, વિચ સજેસ્ટ દેટ એનર્જી ઇઝ બીંગ રિલીઝડ બાય ધીસ રિએક્શન. વન મોર, આ આલ્કોહોલ છે. રાઈટ, સ્પેસિફિકલી આને ઇથેનોલ કહી શકીએ. વાય, 1 અને 2 બે કાર્બન છે આપણી પાસે અને પાછળ આલ્કોહોલ નો ગ્રુપ છે, તો ધીસ ઇઝ ઇથેનોલ વિચ ઇઝ કમ્બસ્ટેડ ઇન પ્રેઝન્સ ઓફ વોટ ઓક્સિજન. ઇટ વિલ અગેન ગીવ અસ કાર્બન ડાયોક્સાઇડ, વોટર પ્લસ હીટ એન્ડ લાઇટ. સો એઝ યુ કેન સી ઇન ઓલ ધ રિએક્શન્સ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ પ્રોડ્યુસ્ડ, વેન એવર હાઇડ્રોજન ઇઝ પ્રેઝન્ટ વોટર ઇઝ ઓલ્સો પ્રોડ્યુસ્ડ એન્ડ પ્લસ એનર્જી ઇઝ રિલીઝડ ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ લાઇટ. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ વિલ જનરલી ગીવ અ ક્લીન ફ્લેમ, while unsaturated carbon compounds will give a yellow flame with lots of black smoke. હવે આ ડિફરન્સ છે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ની વચ્ચેનો, જે આપણે વાત થઈ હતી તે આપણે આવનારા લેક્ચરોમાં ડિસ્કસ કરશું, તો એ મોમેન્ટ અત્યારે આવી ગયો છે. જ્યારે તમે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનને બર્ન કરશો, ધે વિલ પ્રોવાઈડ અ ક્લીન ફ્લેમ, મસ્ત મજાની બ્લુ કલરની ફ્લેમ બનશે જે જોવાની મજા આવે. બટ જ્યારે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સને હીટ કરીએ છીએ, વી વિલ ઓબટેન અ યલો ફ્લેમ વિથ લોટ્સ ઓફ બ્લેક સ્મોક. આના માટે નાનકડો વિડીયો છે, ચલો જોઈએ આપણે. સી હિયર વી આર હેવિંગ ઇથેનોલ. ઇથેનોલ સેચ્યુરેટેડ છે, લિક્વિડ ફોર્મમાં છે અહીંયા, એટલે તમને સહેલાઈથી દેખાતું નથી. ઇથેનોલ એટલે દેશી ભાષામાં કહીએ તો દારૂ, બરાબર ને, આલ્કોહોલ છે એ ટાઈપનો. ધીસ ઇઝ ઇથેનોલ એન્ડ ધીસ ઇઝ કેમ્ફર, કપૂર. ધીસ ઇઝ ઓલ્સો કાર્બન બેઝ કમ્પાઉન્ડ, બટ ઇથેનોલ ઇઝ સેચ્યુરેટેડ, કેમ્ફર ઇઝ અનસેચ્યુરેટેડ. નાઉ લેટ અસ બર્ન ધેમ વન બાય વન, રાઈટ. લેટ અસ બર્ન કેમ્ફર. અનસેચ્યુરેટેડ છે તો એમાંથી જો આ યલો કલરનો સ્મોક છે
અને ઉપર બ્લેક કલરનો ધુવાણા નીકળે છે. ધીસ ઇઝ સૂટી ફ્લેમ, રાઈટ? જો બ્લેક કલરનો સ્મોક નીકળે છે, આવું તમે જોયું હશે ઘણી બધી વાર, રાઈટ? ચમચી પૂરી બ્લેક થઈ રહેશે, કાર્બન ડિપોઝિટ થાય છે ક્લિયરલી. અહીંયા ધીસ ઇઝ ડિપોઝિટ્સ ઓફ કાર્બન. હવે આપણે ઇથેનોલને બર્ન કરીએ, કેવી મસ્ત જો બ્લુ ફ્લેમ છે. અહીંયા ક્યાંય બ્લેક કલરનો ધુવાણા નહીં નીકળે ઉપરથી, મસ્ત મજાની બ્લુ કલરની ફ્લેમ છે. તમે અહીંયા ચમચી રાખશો એની ઉપર, ત્યાં પણ બ્લેક કલરનું ચોટશે નહીં, રાઈટ? ક્લિયર બ્લુ ફ્લેમ અહીંયા નીચેના પાર્ટમાં તમને દેખાઈ આવે છે. સો આઈ હોપ ધ ડિફરન્સ ઇઝ ક્લિયર બિટવીન બર્નિંગ ઓફ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ એન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ. સો વેન યુ કમ્બસ્ટ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ યુ ગેટ અ બ્લુ ફ્લેમ, વેન યુ કમ્બસ્ટ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ યુ ગેટ અ યલો સૂટી ફ્લેમ, જેની અંદરથી અલ્ટિમેટલી બ્લેક કલરના પાર્ટ્સ રિલીઝ થાય છે. સો આઈ હોપ કમ્બશન રિએક્શન ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. વેન એવર યુ કમ્બસ્ટ, જ્યારે બી તમે કાર્બન બેઝ કમ્પાઉન્ડને બર્ન કરો છો, યુ વિલ ગેટ કાર્બન ડાયોક્સાઇડ, વોટર એન્ડ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ લાઇટ. ક્લિયર? લેટ અસ મૂવ અહેડ. સો નેક્સ્ટ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ઇનકમ્પ્લીટ કમ્બશન. ફાઇન, લેટ અસ ડિસ્કસ અબાઉટ ઇનકમ્પ્લીટ કમ્બશન. સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ આપણને બ્લુ ફ્લેમ આપે છે અને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ આપણને યલો સૂટી ફ્લેમ આપે છે. બટ ત્યારે જ તમારી પાસે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય એની અંદર બી તમને બ્લેક કલરની ફ્લેમ, સૂટી ફ્લેમ, યલો કલરની મળી શકે છે ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ કમ્બશન. કમ્બશન માટે ઓક્સિજન જરૂરી છે. તમારી પાસે ભલે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હોય, પણ એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડને તમે જો પૂરેપૂરું ઓક્સિજન સપ્લાય નથી કરતા ડ્યુરિંગ બર્નિંગ, તો એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બી બ્લુ ફ્લેમ આપવાને બદલે યલો ફ્લેમ આપશે અથવા તો બ્લેક કલરના ડિપોઝિટ્સ બનાવશે. સો ફોર કમ્બશન ઓક્સિજન ઇઝ નેસેસરી. ઇફ યુ લિમિટ ધ સપ્લાય ઓફ ઓક્સિજન, ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ઇનકમ્પ્લીટ કમ્બશન. લિમિટિંગ ધ સપ્લાય ઓફ એર રિઝલ્ટ ઇન ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ઇવન સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ ગિવિંગ અ સૂટી ફ્લેમ. જનરલી સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ ગીવ અ ક્લીન બ્લુ ફ્લેમ, બટ ઇફ યુ લિમિટ ધ સપ્લાય ઓફ એર, તમે જો ઓછું ઓક્સિજન આપો, તો એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડનું ઇનકમ્પ્લીટ કમ્બશન થશે, જેના લીધે સૂટી ફ્લેમ જોવા મળશે. ધ ગેસ ઓર કેરોસીન સ્ટવ યુઝ એટ હોમ હેઝ ઇનલેટ્સ ફોર એર, શો ધેટ અ સફિશિયન્ટલી ઓક્સિજન રિચ મિક્સચર ઇઝ બર્ન ટુ ગીવ અ ક્લીન બ્લુ ફ્લેમ. આવું તમે જોયું હશે ક્યાં, બહુ જૂનવાણી સમયનું છે, હવે તો મોડર્નાઇઝ કિચન થઈ ગયા. બટ યુ કેન સી હોલ્સ ઓવર હિયર, આ નજીક આટો ને તો અંદરની પાર્ટ, આ જે સરાઉન્ડિંગની અંદર એની અંદર બી ઘણા બધા હોલ્સ હોય. મમ્મીને પૂછજો, દાદીને પૂછજો, એને ખ્યાલ હશે આ જૂનવાણી સમયનું. વાય આર ધીસ હોલ્સ પ્રેઝન્ટ ઓવર હિયર? કે બહારથી ઓક્સિજનનો ઇનફ સપ્લાય મળે, રાઈટ? ઓક્સિજનનો ઇનફ સપ્લાય મળે સચ દેટ પ્રોપરલી કમ્બશન થઈ શકે. જો ઇનકમ્પ્લીટ કમ્બશન થાય તો આની અંદર જે સર્ક્યુલર પોર્શનની અંદર જે રાઉન્ડ રાઉન્ડ હોલ્સ હોય છે એ બ્લોક થઈ જશે ડ્યુ ટુ સૂટી ફ્લેમ, અને અગેન ઇનકમ્પ્લીટ કમ્બશન થશે. એટલા માટે આ હોલ્સ આપેલા છે અહીંયા, સચ દેટ પ્રોપર કમ્બશન થઈ શકે. ઇફ યુ ઓબ્ઝર્વ ધી બોટમ્સ ઓફ કુકિંગ વેસલ્સ ગેટિંગ બ્લેકન્ડ, ઇટ મીન્સ દેટ એર હોલ્સ આર બ્લોક એન્ડ ફ્યુલ ઇઝ ગેટિંગ વેસ્ટેડ. સિમ્પલ, હમણાં જે આપણે જોયું હતું આવડું, આની ઉપર તમે વેસલ મૂકો અને એ વેસલનો બોટમ જો બ્લેક બની જતો હોય, તો એનો મિનિંગ એમ, શું કામ બ્લેક બની જતો હોય? તો અંતે સૂટી ફ્લેમ મળતી હોય, ખરેખર એને મળવી જોઈએ બ્લુ ફ્લેમ. બ્લુ ફ્લેમ મળે તો કોઈ પણ ટાઈપનું પેલું ડિપોઝિટ થવાનું નથી, હમણાં આપણે જોયું ચમચીમાં કંઈ થતું નહોતું. બટ જો ઇનકમ્પ્લીટ કમ્બશન થાય તો ઇનકમ્પ્લીટ કમ્બશનના લીધે સૂટી ફ્લેમ બનશે, અને સૂટી ફ્લેમના લીધે જે કોઈ બી વેસલ તમે પેલા પર રાખશો સ્ટવ પર, એ વેસલનું જે બોટમ છે દેટ વિલ બીકમ બ્લેક. ઇટ મીન્સ દેટ કે એર હોલ્સ જે છે એ બ્લોક થઈ ગયા છે અને પ્રોપર સપ્લાય મળી રહ્યો નથી. ફ્યુલ ઇઝ ગેટિંગ વેસ્ટેડ ડ્યુ ટુ ઇનકમ્પ્લીટ કમ્બશન. ફ્યુલ્સ સચ એઝ કોલ એન્ડ પેટ્રોલિયમ હેવ સમ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન એન્ડ સલ્ફર ઇન ધેમ. કોલ છે, પેટ્રોલિયમ છે, એની અંદર થોડું કાર્બન સિવાય નાઇટ્રોજન અને સલ્ફર બી હોય છે. સો જ્યારે આપણે કોલ કે પેટ્રોલિયમને બર્ન કરીએ છીએ, જ્યારે આપણે એને યુઝ કરીએ છીએ, તો આ બંનેની અંદર જે કાર્બન છે એનું તો કાર્બન ડાયોક્સાઇડ બને છે, અહીંયા નાઇટ્રોજન છે તો એનું નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે, સલ્ફર છે તો એનું સલ્ફર ઓક્સાઇડ બી બનશે. એન્ડ ધીઝ આર મેજર પોલ્યુટન્ટ્સ ઓફ અવર એન્વાયરમેન્ટ. આપણે કહીએ ને એસિડ રેન આવે છે, શું કામ આવે છે? આ સલ્ફર છે જે ફ્યુલ સાથે પ્રેઝન્ટ છે, એ બર્ન થઈને સલ્ફર ડાયોક્સાઇડ બને છે, પછી એરમાં જાય છે, પછી વોટર જોડે રિએક્ટ થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, અને પાછું આવે છે તો એસિડ રેન આવે છે. સો ધીઝ આર મેજર સોર્સિસ ઓફ ગેશિયસ પોલ્યુટન્ટ્સ ધેટ વી હેવ.
अपार्ट फ्रॉम कार्बन इन कोल एंड पेट्रोलियम देर इज नाइट्रोजन एंड सल्फर ऑल्सो. तो जे प्रमाणे कार्बन नु कार्बन डाइऑक्साइड बने छे, एम नाइट्रोजन एंड सल्फर ना भी करेस्पोंडिंग ऑक्साइड्स बने छे व्हिच पॉल्यूट द एनवायरमेंट. क्लियर? लेट अस मूव अहेड. सो फर्स्ट रिएक्शन इज क्लियर, कंबशन. नेक्स्ट लेट अस मूव टू ऑक्सीडेशन. ऑक्सीडेशन सिंपली मीन्स एडिशन ऑफ ऑक्सीजन टू अ कंपाउंड. कोई पण कंपाउंड नी अंदर जो आपणे ऑक्सीजन एड करावी દઈએ તો એને ઓક્સિડેશન કહેવાય. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. Apart from combustion, there are reactions in which alcohols are converted to carboxylic acids in presence of oxidizing agents like alkaline potassium permanganate or acidic potassium dichromate. Potassium permanganate શું છે? Oxidizing agent. It will oxidize someone. Potassium dichromate શું છે? Oxidizing agent છે. It will oxidize someone. Let us see the reaction. હવે આને છે ને reaction ને આપણે થોડુંક detail માં સમજીએ. આ છે ઇથેનોલ, એને અહીંયા ઇલેબોરેટ કરું છું. આરામથી જોજો. ફાઇન, ધીસ ઇઝ CH3 ઓવર હિયર, ધેન CH2, then we have OH. આનું આપણે કરવાનું છે ઓક્સિડેશન. તો આ જે KMnO4 છે એની પાસે ઓક્સિજન છે, આ જે પોટેશિયમ ડાયક્રોમેટ છે એની પાસે ભી ઓક્સિજન છે. આમાંથી ગમે તે એક ઓક્સિજન આપણા કામમાં આવવાનો છે. આ જે ઓક્સિજન છે અહીંયા એડ થશે. હાવ? લેટ અસ સી. ફર્સ્ટ કાર્બન, એની બાજુમાં સેકન્ડ કાર્બન, એની બાજુમાં આવડું આ OH, આ બધું એમને એમ રહેવાનું છે. રાઈટ? અહીંયા આ હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, અહીંયા આ હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, અહીંયા આ હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. નાઉ વોટ વિલ હેપન? ઓક્સિડેશન વિલ હેપન. કાર્બન પાસે અહીંયા એક વેલેન્સી આ હાઇડ્રોજન સેટિસ્ફાય કરે છે, બીજી વેલેન્સી આ હાઇડ્રોજન સેટિસ્ફાય કરે છે. બોથ ઓફ ધેમ વિલ બી રિમૂવડ. તો હવે તમે આ કાર્બનની વાર્તા કરો તો એની એક વેલેન્સી અહીંયા સેટિસ્ફાય થઈ ગઈ, એક વેલેન્સી અહીંયા સેટિસ્ફાય થઈ ગઈ. તો હવે એની પાસે બે વેલેન્સી હજી અવેલેબલ છે અને એ ડબલ બોન્ડ બનાવશે કોની સાથે? ઓક્સિજન સાથે. રાઈટ? તો CH3 તો છે જ આવડું, આ બીજો એક ફંક્શનલ ગ્રુપ આપણી પાસે ચેન્જ થઈ ગયો. શું બની ગયું? COOH. આપણી પાસે હતું શું? OH. અને OH માંથી શું બની ગયું? COOH બની ગયું. રાઈટ? ધીસ આલ્કોહોલ, એ આલ્કોહોલ નું આપણે શું કર્યું? ઓક્સિડેશન કર્યું. એન્ડ ડ્યુ ટુ ઓક્સિડેશન ધ આલ્કોહોલ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ કાર્બોક્સિલિક એસિડ. આ તમને એટલે શીખવાડું છું કે એક્ઝામ કયા પ્રમાણે લેવાય એ નક્કી નથી. એમસીક્યુ બેઝડ પૂછાશે તો લબાડ જેવા ક્વેશ્ચન નહીં પૂછશે, થોડુંક બુદ્ધિથી પૂછશે. વોટ હેપન્સ વેન યુ ઓક્સિડાઇઝ આલ્કોહોલ? ધ આલ્કોહોલ્સ વિલ ગેટ કન્વર્ટેડ ઇન ટુ કાર્બોક્સિલિક એસિડ. હવે આનો રિવર્સ ક્વેશ્ચન પૂછાય કે કાર્બોક્સિલિક એસિડને આલ્કોહોલ્સમાં કન્વર્ટ કરવા માટે કઈ ટાઈપનો રિએક્શન કરવો જોઈએ? ડેફિનેટલી અવર આન્સર વિલ બી રિડક્શન. જો આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળી જતું હોય તો ડેફિનેટલી કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવાથી આલ્કોહોલ મળી જશે. હાલ ઓક્સિડેશન કર્યું કોણ? આ ભાઈએ, પોટેશિયમ પરમેંગેનેટ વિચ ઇઝ આલ્કલાઇન ઓર એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ. તો આ બંને છે આપણા શું કહેવાય? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ધે આર ઓક્સિડાઇઝિંગ ધીસ આલ્કોહોલ. ક્લિયર? અને રિએક્શન કેવી રીતના થયું મેં તમને ડ્રો કરીને સમજાવ્યું છે. તમારે લખવું હોય તો લખી શકો છો. પ્લીઝ પોઝ ધ વિડીયો. ફાઇન, લખાઈ જાય તો વી વિલ મૂવ અહેડ. યસ, વી સી દેટ સમ સબસ્ટન્સીસ આર કેપેબલ ઓફ એડિંગ ઓક્સિજન ટુ અધર્સ. જેમ કે આ બંને, ધીસ સબસ્ટન્સીસ આર નોન એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ મીન્સ ધીસ KMnO4 ઓર એસિડિફાઇડ પોટેશિયમ ડાયક્રોમેટ મીન્સ K2Cr2O7 આર ઓક્સિડાઇઝિંગ આલ્કોહોલ્સ ટુ એસિડ્સ. That is adding oxygen to the starting material. બરાબર ને? પોતપોતાનો ઓક્સિજન આમાં એડ કરાવે છે. Hence they are known as oxidizing agents. અહીંયા આપણને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સમજાવવામાં આવ્યું છે.
These substances are capable of adding oxygen to this. Hence, these both are known as oxidizing agents. Clear? Let us move ahead. Next is addition reaction. બરાબર ને અહીંયા થાય કે એડ થશે. જનરલી આ રિએક્શનમાં અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાંથી સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બનશે. લેટ અસ સી હાઉ. અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ એડ હાઇડ્રોજન ઇન પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ. યસ, મતલબ આ રિએક્શન કરવા માટે કેટાલિસ્ટની જરૂર પડે છે. એન્ડ કેટાલિસ્ટ લાઈક પલેડિયમ, નામ યાદ રાખવા જરૂરી છે, ઓર નિકલ. બટ ડ્યુ ટુ ધીસ ધ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ આર કન્વર્ટેડ ઇન ટુ ધી સેચ્યુરેટેડ વન્સ. ક્લિયર? સચ ઇઝ ધી મેજિક ઓફ એડિશન રિએક્શન વેર અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ આર કન્વર્ટેડ ટુ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ વિથ ધ હેલ્પ ઓફ કેટાલિસ્ટ લાઈક પલ્લેડિયમ એન્ડ નિકલ ઇન હુઝ પ્રેઝન્સ ધ હાઇડ્રોજન વિલ બી એડેડ ટુ ધેમ. લેટ અસ સ્ટડી ધ રિએક્શન. This reaction is commonly used in hydrogenation of vegetable oils using nickel catalyst. આનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે વેજીટેબલ ઓઇલના હાઇડ્રોજિનેશન માટે, મતલબ ઓઇલમાંથી ઘી બનાવવા માટે આ રિએક્શનનો જ યુઝ થાય છે. હાઇડ્રોજિનેશન ઓફ વેજીટેબલ ઓઇલ્સ. વેજીટેબલ ઓઇલ્સ આર જનરલી અનસેચ્યુરેટેડ, બરાબર ને? એનું હાઇડ્રોજિનેશન કરવા માટે આ રિએક્શનનો યુઝ થતો હોય છે. This is a practical example. Please keep in mind. According to me, this point is important. Please keep this in mind. This is the reaction. It unsaturated compound. હવે આપણી વાત થઈ હતી, the unsaturated compounds are reactive. Why they are reactive? Because એક bond એને પરાણે અંદરોઅંદર કાર્બન-કાર્બનની વચ્ચે જ બનાવી લીધો છે. જેવું એને બહારથી કોઈ હાઇડ્રોજન મળશે, તે બીજો કોઈ મળશે, તો એ પોતાની વચ્ચેનો એક બોન્ડ તોડી દેશે, જેના લીધે બંને કાર્બન એથી એક્સ્ટ્રા બોન્ડ બનાવી શકશે. ધેટ ઇઝ બટ ઓબ્વિયસ. જો હું તમને સમજાવું, ઓબ્ઝર્વ ઓવર હિયર, આ કાર્બન એનો અહીંયા એક બોન્ડ આર સાથે બની ગયો, એક બોન્ડ અહીંયા બીજા એટલે આલ્કાઇલ ગ્રુપ સાથે બની ગયો. આર એટલે આલ્કાઇલ ગ્રુપ, સામે ડબલ બોન્ડ એટલે ફર્સ્ટ કાર્બન નહીં, ચાર વેલેન્સી પૂરી થઈ ગઈ. નેક્સ્ટ કાર્બનની બે વેલેન્સી ઓલરેડી અહીંયા પૂરી થઈ ગઈ છે. એ તાર અહીંયા આવી ગયો અને એ કાર અહીંયા આવી ગયો. હવે આમાં એચ ટુ એટલે આ એચ ડેશ એચ આવવા માંગે છે, રાઈટ? તો કાર્બન ભાઈ તરત જ જોશે કે ઓ હે, અહીંયા આપણે પરાણે અંદરોઅંદર લગ્ન કર્યા છે, એના કરતા બેટર છે તો હાઇડ્રોજન ભાઈ આવવા તૈયાર છે. એ હાઇડ્રોજન ભાઈને નિકલનો સપોર્ટ એ છે, તો જા તું લગ્ન કરી લે, કોઈ કાંઈ નહીં બોલે, રાઈટ? સો વોટ ધીસ કાર્બન વિલ ડુ, એ પોતાની અંદરનો આવડો આ બોન્ડ તોડી નાખશે. સી ધેર આર ટુ બોન્ડ્સ, અહીંયા લેફ્ટ સાઈડ જો, ઓવર હિયર દેર આર ટુ બોન્ડ્સ, એમાંથી એક નીકળી જશે, એક નીકળી જશે. તો હવે તમે જો કાર્બનની વાર્તા વિચારો, ઇફ યુ થિંક અબાઉટ કાર્બન, આ કાર્બનનો આ એક બોન્ડ થયો, આ બીજો બોન્ડ થયો, આ ત્રીજો બોન્ડ થયો, તો હવે એ ચોથો બોન્ડ બનાવવા કેપેબલ છે. ઇન ધ સેમ વે ધીસ કાર્બન ઓલ્સો હેઝ 1, 2 એન્ડ 3, તો હજી એની પાસે જગ્યા છે, અને એ જગ્યામાં કોણ આવી જશે? હાઇડ્રોજન આવી જશે, રાઈટ? સો અલ્ટિમેટલી યુ ગેટ ધીસ. સો ક્લિયરલી ધ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ સેચ્યુરેટેડ વન. દેર ઇઝ નથિંગ બટ ધીસ ડબલ બોન્ડ ઇઝ બ્રોકન. ડ્યુ ટુ ધ બ્રેકિંગ ઓફ દેટ ડબલ બોન્ડ, 1, 1 વેલેન્સી વિલ બી ક્રિએટેડ એટ કાર્બન, એન્ડ ઇન દેટ 2 વેલેન્સીઝ હાઇડ્રોજન વિલ બી સેટિસ્ફાઈડ. ક્લિયર? આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ ઓવર હિયર. બરાબર ને? કેટાલિસ્ટ નો મીનિંગ તમને ક્લિયર ખબર છે, તમે ઘણી બધી વાર ભણી ચૂકેલા છો. ધોઝ સબસ્ટન્સીસ વિચ ડુ નોટ ટેક પાર્ટ ઇન કેમિકલ રિએક્શન બટ દે ઇમ્પ્રુવ ધ સ્પીડ ઓફ કેમિકલ રિએક્શન આર નોન એઝ કેટાલિસ્ટ. ધ સબસ્ટન્સીસ દેટ કોઝ ધ રિએક્શન ટુ ઓકર એટ અ ડિફરન્ટ રેટ વિથાઉટ રિએક્શન ઇટ સેલ્ફ બીઈંગ અફેક્ટેડ. આ નિકલ અહીંયા છે એ રિએક્શનમાં ક્યાંય પાર્ટિસિપેટ કરતો નથી, એ જસ્ટ રિએક્શનની સ્પીડ વધારે છે, રિએક્શનના રેટને કંટ્રોલ કરે છે. આ થોડી જનરલ ઇન્ફોર્મેશન છે. એનિમલ ફેટ્સ જનરલી કન્ટેન સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વિચ આર સેડ ટુ બી હાર્મફુલ ફોર હેલ્થ, રાઈટ? એક વસ્તુ હજી મગજમાં બેસાડી લ્યો, સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, હાઇલાઇટિંગ ઓવર હિયર, સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ આર હાર્મફુલ ફોર અવર હેલ્થ.
राइट, मगज महाराज जो है। व्हाइल ऑयल्स कंटेनिंग अनसैचुरेटेड फैटी एसिड शुड बी यूज्ड फॉर कुकिंग, मींस दिस आर सेफ, दिस आर बिट अनसेफ। क्लियर? जनरली एनिमल फैट्स जो है एमा सैचुरेटेड फैटी एसिड्स होय छे एंड दे आर हार्मफुल फॉर हेल्थ, व्हाइल अनसैचुरेटेड फैटी एसिड्स आर चोजन फॉर कुकिंग। क्लियर? ઘણી બધી ઇન્ફોર્મેશન છે વન માર્ક ને લગતી ભી આયા, બટ ધીઝ રિએક્શન્સ ટેક પ્લેસ ઇન ધ પ્રેઝન્સ ઓફ કેટેલિસ્ટ લાઈક પલ્લેડિયમ એન્ડ નિકલ એન્ડ ધ ઓવરઓલ ઇફેક્ટ ઓફ રિએક્શન ઇઝ ધીસ, યુ આર હેવિંગ અ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એન્ડ ફ્રોમ ધીસ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ ડ્યુ ટુ એડિશન યુ આર ગેટિંગ અ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ। Clear? I hope you don't have any doubts over here. Let us move ahead. And the final one is substitution reactions. Right? Let us see them. Saturated hydrocarbons are fairly unreactive and are inert in presence of most reagents. આપણે પહેલા જ વાત થઈ હતી saturated compounds ને ક્યાં કઈ પડી છે કે ભાઈ હું કાર્બન મારી પાસે ચાર લવણ ભરવાની કેપેસિટી, ચાર લવણ થઈ ગયા, હવે આપણે કાંઈ સંસારમાં જોવું નથી, આઈ એમ સેચ્યુરેટેડ, હું ધરાઈ ગયો છું। દે આર અનરિએક્ટિવ બટ ધે કેન ઓલ્સો રિએક્ટ, હાવેવર ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ ક્લોરિન ઇઝ એડેડ ટુ હાઇડ્રોકાર્બન્સ ઇન અ વેરી ફાસ્ટ રિએક્શન, ક્લોરિન કેન રિપ્લેસ ધ હાઇડ્રોજન એટમ્સ વન બાય વન। જો સેચ્યુરેટેડ કાર્બન્સ હાઇડ્રોકાર્બન્સ નોર્મલ કન્ડિશનમાં કોઈ પણ ટાઈપનો રિએક્શન નથી કરતા, બટ ઇફ દેર આર વિગરસ કન્ડિશન સચ દેટ સનલાઇટ ઇઝ પ્રેઝન્ટ, ધેન ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ હેલોજન્સ કેન બી એડેડ ટુ હાઇડ્રોકાર્બન્સ ઇન અ વેરી ફાસ્ટ રિએક્શન, ખૂબ જ સ્પીડમાં જશે રિએક્શન, રાઈટ, એન્ડ ધીસ ક્લોરિન કેન રિપ્લેસ ધ હાઇડ્રોજન એટમ્સ વન બાય વન। ઇટ ઇઝ કોલ્ડ અ સબસ્ટિટ્યુશન રિએક્શન બીકોઝ one type of atom or group of atoms takes place of the another। clear vastu che ekni jagya biju put lai jay che to ene substitution reaction kehvashe। clear? suppose we are having methane over here, so methane ni andar carbon che, char hydrogen atoms attached che, ene apne react karavo che chlorine na molecule jode cl2, right, ane apne ahya lakhta bhi jaiye this is ch4 plus Cl2 and here we are having a condition that we require sunlight, yes, in presence of sunlight this chlorine will just replace the hydrogen, bas biju kai aj nahi, barabar chhe, ahya je hydrogen chhe that will be replaced by this chlorine, to chlorine ahya aavi jase ane hydrogen aa chlorine sathe aavi jase, fine। સર ક્લોરિન અહીં આવી જાય તો એની વેલેન્સી બી વન છે, એને બી એક ઇલેક્ટ્રોન શેર કરવો છે, હાઇડ્રોજન ને બી એક જ ઇલેક્ટ્રોન શેર કરવો છે, કાર્બન ને કઈ ફેર ન પડતો, એટલે મન તો હાઇડ્રોજન આપો ક્લોરિન આપો લગન થવા જોઈએ, એક ઇલેક્ટ્રોન ની જરૂર હોવી જોઈએ સામે વાળાને, ધેટ્સ ઇટ। નાઉ સી એચ વિલ બી સબસ્ટિટ્યુટેડ ઓવર હિયર, મસ્ત એનિમેશન છે જોજો, ક્લિયર? આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ્સ ઓવર હિયર, ક્લિયર છે ભાઈ? અગેન રિપીટિંગ, આ હાઇડ્રોજન ની જગ્યાએ આ ક્લોરિન આવી જાય છે, તો અહીંયાથી સી એચ થ્રી આવી જશે અને અહીંયાથી ક્લોરિન આવી જશે, ક્લિયર? શું આવી ગયું આપણી પાસે? સી એચ થ્રી સી એલ, યુ કેન સી ધીસ હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય ધીસ ક્લોરિન, અને અહીંયાથી જે હાઇડ્રોજન નીકળી ગયું હવે આ ક્લોરિન ની સાથે આવી જશે, ક્લિયર? અગેન રિપીટિંગ, ધીસ હાઇડ્રોજન ઇઝ રિપ્લેસ્ડ બાય ધીસ ક્લોરિન, દેટ્સ ઇટ, સોરી, હાઇડ્રોજન ક્લોરિન ની જગ્યા લઈ લે છે અને ક્લોરિન આ હાઇડ્રોજન ની જગ્યા લઈ લે છે, સો ક્લિયરલી વન એટમ ઇઝ ટેકિંગ ધી પ્લેસ ઓફ અનધર એટમ, હેન્સ વી સે દેટ ધીસ રિએક્શન ઇઝ અ સબસ્ટિટ્યુશન ટાઈપ ઓફ રિએક્શન, ક્લિયર? ધ હાઇડ્રોજન ઇઝ સબસ્ટિટ્યુટેડ બાય ક્લોરિન, બટ ધીસ ઇઝ અ વેરી ફાસ્ટ રિએક્શન which involves the interference of sunlight over here. I hope this is very much clear to you and you don't have any doubts.
So let us now discuss these question and answers pertaining to today's topic. We have understood the four different types of reactions of carbon-based compounds. Number one, explain the chemical properties of carbon compounds. Char chhe, tron aaya chhe, chothi bija page ma chhe. So first write this three. Then we will move to next. And you shall write the fourth one. This is in continuation with the previous answer. Ena pashi, why are carbon and its compounds used as fuel for most applications? Simply, on combustion, the carbon compounds produce heat and light energy. This energy can help us move different types of instruments. Hence, they are used as fuels. Clear? Let us move ahead. Number 20. What is hydrogenation? What is its industrial application? Industrial application is such hydrogenation of vegetable oils. Oxidizing agents soon. In a vishaya inform for reduction. Please write both of this in your CW. Next. Why is conversion of ethanol to ethanoic acid an oxidation reaction? Because clearly a reaction ni andar oxygen add thai chhe. An addition of oxygen is known as oxidation reaction. Simple. Next. A mixture of oxygen and ethane is burned for welding. Can you tell why a mixture of ethane and air is not used? Barabar na. Ethane. અને ઓક્સિજન નો મિક્સચર આપણે વેલ્ડિંગ માટે યુઝ કરીએ છીએ. ઇથાઇન અને નોર્મલ એર આપણે યુઝ કરતા નથી. આ બહારનો ક્વેશ્ચન છે, રાઈટ? આના વિશે ખાસ અહીંયા લખેલું છે. ઓક્સી એસિટાઇલિન ફ્લેમ બને છે ને, એટલે આપણે ઇથાઇન અને ઓક્સિજન નો મિક્સચર યુઝ કરીએ છીએ. તમે ઇથાઇન ને નોર્મલી એર સાથે બર્ન કરશો તો તમને સૂટી ફ્લેમ મળશે, પણ જો તમે એને ઓક્સિજન સાથે કમ્બાઈન કરી દેશો વિથ ઓનલી ઓક્સિજન તો તમને ઓક્સી એસિટાઇલિન ફ્લેમ મળી જશે. ડ્યુ ટુ વિચ તમને પરફેક્ટ બ્લુ ફ્લેમ મળશે. તમે વેલ્ડિંગ કરતા ભાઈઓ જોજો, પરફેક્ટ બ્લુ ફ્લેમ થી બ્લુ એકદમ બ્રાઇટ બ્લુ માંથી બી વ્હાઇટ કલર ની ફ્લેમ તમને જોવા મળશે. કોઈને વેલ્ડિંગ કરતા જોવો ને ત્યારે. હવે ત્યાં જો સૂટી ફ્લેમ બને તો વેલ્ડિંગ પ્રોપરલી થાય નહીં. હેન્સ વી આર યુઝિંગ ઓક્સિજન એન્ડ નોટ નોર્મલ એર ટુ પ્રોડ્યુસ ઓક્સી એસિટાઇલિન ફ્લેમ. ક્લિયર? લેટ અસ મૂવ અહેડ. યસ, સો દેટ્સ ઇટ. પાર્ટ 6 આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. We end up over here. Thank you very much. Goodbye.